મિત્રો, આજે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજીશું, જેમાં તમને સમજાવીશ જોરદાર વસ્તુ. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કોણ છે? ચેન્ડુ. કોણ? ચેન્ડુ. જાનુનો ભાઈ સાહેબ. ઓ જાનુનો ભાઈ, બોલ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તો નાનપણથી ખબર છે મને, સમજાય? એકદમ ઈઝી છે. ક્રિયા અને પ્રતિક્રિયા હંમેશા સમાન મૂલ્યના હોય છે. ધારો કે કોઈની સામે આપણે આંખું કાઢીએ તો એ બી આપણી સામે આંખો કાઢશે. કોઈને આપણે સ્માઇલ કરીએ તો એ બી સ્માઇલ કરશે. અને કોઈને આપણે ધારો કે ગાળો આપી તો એ બી આપણને ગાળો આપશે. બરોબર ને સાહેબ? બરોબર બરોબર. હવે તને વિસ્તારપૂર્વક સમજાવું છું. બાપા રે, ખબર પડી? ધ્યાનથી જો આગળ તો મિત્રો, ધારો કે આપણી પાસે બે પદાર્થ છે. આ જે પદાર્થ છે એ, આ પદાર્થને નામ આપી દઈએ એ, અને આ બીજો પદાર્થ છે આ છે બી. ઓકે, નીચે લખી દઈએ એ છે ને આ શું છે બગા? બી છે. તો પદાર્થ એ દ્વારા પદાર્થ બી પર બળ લાગે છે, સમજી લો કે એફ એ ટુ બી, અને પદાર્થ બી પર લાગે છે, પદાર્થ એ પર બી દ્વારા લાગે છે બી ટુ એ. સમજી લો કે એક બળ આના દ્વારા, તો ધ્યાનથી સાંભળજો, ન્યૂટનનો ત્રીજો નિયમ આના ઉપર જ આધારિત છે કે પહેલું પદાર્થ, પદાર્થ એ જેટલા મૂલ્યનું બળ પદાર્થ બી પર લગાવે છે, પદાર્થ એ જેટલા મૂલ્યનું બળ પદાર્થ બી પર લગાવે છે તેટલા જ મૂલ્યનું બળ પદાર્થ બી એ પર લગાવે છે. ખાલી શરત એટલી છે ભાઈ કે આ જે બળની દિશા છે, પદાર્થ એફ ફોર્સ એ ટુ બી માઇનસ ફોર્સ બી ટુ એ, અહીંયા માઇનસની નિશાની શું દર્શાવે છે? કે આ બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. માઇનસ એટલા માટે કે જેટલા મૂલ્યનું આ આઘાત છે તો આ શું છે? પ્રત્યાઘાત. આ એક્શન છે તો આ શું છે? રિએક્શન. તો આટલું યાદ રાખજો કે પહેલો પદાર્થ જીધા બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળની દિશા પરસ્પર શું હોય છે? વિરોધી હોય છે. અને હવે આપણે એને સમજીશું ઉદાહરણ દ્વારા, બરાબર ને? ઓકે, આગળ જોઈશું. હવે આપણે રિયલી જોઈશું કે ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે. જે પહેલું વાક્ય જે ચેન્ડુ બોલે છે કે પ્રતિક્રિયા, ક્રિયાના પ્રતિક્રિયા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સાચી વાત છે. પણ અહીંયા વાત કરવાની છે કે ભાઈ પ્રતિક્રિયાને ક્રિયા કયા પદાર્થ પર લાગે છે એ બી સમજીએ. ધ્યાનથી જોજો, ન્યૂટનનો ત્રીજો નિયમ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ વપરાય છે. પહેલાં તો સમજીએ કે આપણે એનું સૈદ્ધાંતિક સમજીએ, પછી એને પ્રેક્ટિકલ સમજીશું. કે જો કોઈ બે પદાર્થ છે, પદાર્થ એ અને પદાર્થ બી, તો પદાર્થ એ પર જે બળ લાગે છે, પદાર્થ એ દ્વારા બી પર જે બળ લાગે છે જેટલા મૂલ્યનું બળ, તેટલા જ મૂલ્યનું બળ બી દ્વારા એ પર બી લાગે છે. ખાલી ફરક એટલો છે કે બંને જે બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, સમાન મૂલ્યના બળ લાગે છે. હવે આનું સૌથી બેસ્ટ જે ઉદાહરણ છે સમજીએ આપણે, કે ધારો કે મેં અત્યારે ચેન્ડુને મારી દઉં, તમે જોઈ શકો છો ભાઈ જેટલું જોરથી આપણે મારીશું, ધારો કે આપણે કોઈ સપાટી પર મારીશું તો જેટલી જોરથી મારીશું એટલી એ સપાટી દ્વારા આપણા ઉપર બળ લાગશે. બરાબર ને? સિમ્પલ વસ્તુ, વસ્તુ હોય કે ગમે તે વસ્તુ હોય, તમે જેટલી જોરથી પ્રહાર કરશો એટલી જોરથી એ પાછી આવશે. એક્ઝામ્પલ આપું તમને, બહુ બધા એક્ઝામ્પલ છે આના, એક એક એક્ઝામ્પલ યાદ રાખજો ને સમજજો. સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ આપણે બંદૂકની ગોળી તમે છોડતા જોયું હશે, શ્યામ શ્યામ, બરાબર ને? શ્યામ, બરાબર. તો બંદૂકની ગોળી જ્યારે છોડવામાં આવે છે તો જેવો આપણે બંદૂકની ગોળી છોડીએ છીએ તો ઝાટકો પાછળ વાગે છે. કેમ વાગે છે? કારણ કે છોડતા જોયું હશે, તમે કદાચ બંદૂકની ગોળી ના છોડી હોય તો છોડતા તો જોયું હશે. કારણ કે જેટલી ગોળી આગળ જાય છે એટલું એ પાછળ ધક્કો મારે છે. ગોળી તો બહુ સ્પીડમાં જતી રહે છે પણ આપણને થોડોક જ ઝાટકો વાગે છે, આપણે બહુ દૂર નથી જતા. તમે મને કહેશો, તમારા માટે એક પ્રશ્ન છે કે જેટલી સ્પીડમાં ગોળી જાય છે એટલી સ્પીડમાં આપણે કેમ નહીં જતા? એ બી મને જણાવો. શું ગોળી દ્વારા એટલે જે આઘાત છે અને પ્રત્યાઘાત છે એ સમાન મૂલ્યના નથી? તો મારો તમારો જવાબ છે કે સમાન મૂલ્યના છે. તો કેમ આવું થાય છે? કેમ આપણે ગોળીની સ્પીડમાં પાછળ અથવા આપણા હાથમાં રહેલી બંદૂક પાછળ કેમ નથી જતી? તમે મને જણાવજો, હું તમને છેલ્લે કહું છું આનું કારણ બી. અને બીજું પહેલું ઉદાહરણ તો બંદૂકની ગોળીવાળું રહ્યું. પછી તમે રોકેટ લોન્ચિંગ જોયું હશે, જ્યારે આપણે કોઈ બી સેટેલાઇટ કે રોકેટ છોડવામાં આવે છે તો રોકેટનો સિમ્પલ નિયમ છે, તમારા ઘરે બી જમે તમે ફટાકડા ફોડો છો એમાં રોકેટ આવે છે, એ રોકેટ અને મોટા રોકેટ બંને સરખા છે, કોઈ ફરક નથી, બંનેમાં સિદ્ધાંત ન્યૂટનનો ત્રીજો નિયમ જ લાગે છે. તો રોકેટના નીચે વાલ્વ હોય છે,
અથવા આપણે જે ફટાકડાવાળા ફોડીએ તો જે દારૂખાનો ભરેલો હોય છે, જેવો એને સળગાવીએ તે દારૂખાનો બહાર નીકળે છે એ રીતે મોટા રોકેટમાં એમ વાલમાંથી ગેસીસ એટલે બહુ વધારે પ્રકારની જે પ્રચંડ ગેસો બહાર નીચે તરફ આવે છે. તો નીચે તરફ ધક્કો મારે છે તો ક્યાં જાય છે? ઉપર જાય છે. બરાબર ને? જે રીતે તમે ફુગ્ગો ફૂલાઈને છોડી દો તો ફુગ્ગો ગતિ કરવા લાગે છે. કેમ? કે ફુગ્ગાના પાછળના ભાગમાંથી હવા નીકળે છે, હવા પાછળ નીકળેલે આગળ જાય છે. એના જેવું એક બીજું ઉદાહરણ, સિમ્પલ એક ઉદાહરણ, આપણે ચાલવાનું ઉદાહરણ. બરાબર ને? ચાલતા જોયો છો તમે, ડેન ટેન ચાલો છો, તમે કઈ તરફ બળ લગાડો છો? તમે ધ્યાન દીજો, જ્યારે પણ તમે ચાલો છો ને તો તમે પાછળ તરફ બળ લગાડો તો ક્યાં જશો? આગળ જશો, પાછળ તરફ. ઓકે? અને જ્યારે તમે આગળ તરફ બળ લગાડશો તો ક્યાં જશો? પાછળ. આને કહેવાય આઘાત અને પ્રત્યાઘાત. આઘાત તમે પાછળ તરફ કરો છો, પ્રત્યાઘાત થાય છે આગળ તરફ. જેટલી જોરથી પાછળ તરફ બળ લગાડશો એટલી જોરથી તમે આગળ તરફ જશો. બરાબર ને? આપણે લોંગ જમ્પવાળા એવું જ કરે છે, જોરથી પાછળ ઠેક પટ્ટીને ધક્કો મારે છે એટલે દૂર જઈને પડે છે. એના સિવાય બીજું ઉદાહરણ, રસ્સી પર લટકેલા હોય તમે, ધારો કે વાંદરો રસ્સી પર લટકેલો છે દોરડા પર, અને એ નીચે તરફ આપણે એને એ ખેંચે છે નહીં, આ તો આપણે પોતે લટકેલા હોય વાંદરા જવા દો, તો આપણે જેટલી જોરથી દોરડાને નીચે તરફ ખેંચીશું એટલી ઉપર જઈશું. આઘાત પ્રત્યાઘાત. ઓકે? પછી રોકેટ થઈ ગયું, હા તરવૈયો સ્વિમર, તમે સ્વિમિંગ કર્યું હશે, મજા આવે સ્વિમિંગ કરવા માટે. બરાબર? તો સ્વિમિંગ કરતા વખતે તમે જોયું હશે કે તરવૈયો પોતાના હાથથી પાણીને કઈ તરફ ધક્કો મારે છે? પાછળની તરફ. ઓકે? તો એક પાણીને પાછળ તરફ ધક્કો મારે છે તો એ ક્યાં જાય છે? આગળ. અને જો પાણીને એ આગળની તરફ જાય રિવર્સ, બરાબર ને? તો એ ક્યાં જશે? પાછળ. અને સ્વિમિંગ જ્યારે પેલો પાછો બેક મારીને આવે તો દિવાલને બી જોરદાર ધક્કો મારી જાય છે એટલે આગળ જાય છે. ઓકે? તો દિવાલને ધક્કો મારે તો દિવાલને વાગતું નહીં, દિવાલને બી વાગે છે, પણ પ્રતિક્રિયા કોને માણસમાં દેખાય છે? કોઈ વસ્તુ પર દેખાય? માણસ ઉપર. દિવાલ પર દેખાતી નથી. કેમ બોલો? તમે બોલજો મને, કેમ નથી દેખાતી? બરાબર ને? ઓકે? તો આટલું ખ્યાલ આવી ગયો, સ્વિમિંગ આવી ગયો, બંદૂકની ગોળી આવી ગઈ છે, ચાલવાની ક્રિયા આવી ગઈ છે, તરવૈયો, બીજું શું આપણે રોકેટ આવી ગયો છે, અને બીજું કઈ વસ્તુ છે કે હા, જ્યારે આપણે નાવડી પરથી કૂદકો મારીએ છીએ, હોડી છે એક નાળી, અને નાની નાવડી પરથી આપણે કૂદકો મારીએ છીએ તો નાવડીને પાછળ તરફ ધક્કો જાય છે, નાવડી પાછળ તરફ ધકેલા ને આપણે આગળ તરફ જઈએ છીએ. ઓકે? અને હવે જહાજ હોય પેલું ટાઇટેનિક ટાઈપનો, એમાં તમે કૂદકો મારો જોરથી તો જહાજ પાછળ જશે? નહીં જશે. એમાં બી પ્રતિક્રિયા તો લાગશે જ, એવરી એક્શન હેઝ રિએક્શન, એમાં બી રિએક્શન તો આવશે જ, પરંતુ શું ફરક પડી જાય છે? અહીંયા ફરક પડી જાય છે દળનો. જો પદાર્થ પર જ્યારે બંદૂકની ગોળી પણ આપણે છોડીએ છીએ ને તો બંદૂકની ગોળીનો દળ બહુ ઓછો છે, તો એના પર જે આઘાત લાગે છે એ બંદૂકનો દળ વધારે છે, અથવા આપણો દળ બી વધારે, બંદૂકનો દળ બી વધારે છે ને આપણે બી પકડી રાખીએ તો આપણા પર એ ગોળી જેટલો બળ તો એટલો જ લાગે છે, પણ એની અસર ઓછી થાય, કેમ કે આપણો દળ શું છે? વધારે છે. સમજાય કે નહીં? ધારો કે બે બંદૂકની ગોળી જેટલી જ બંદૂક હોય અને એમાંથી બંદૂકની ગોળી નીકળે તો જેટલી દૂરથી બંદૂકની ગોળી જાય એટલી સ્પીડથી બંદૂકની બંદૂક બી જતી રહેશે. તમે સમજા મારી વાત? ઓકે? તો આ થઈ ગયું છે ન્યૂટનના નિયમો. અને હજી ઉદાહરણ તમારા કોઈ યાદ આવતું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. 4-5 તો ઉદાહરણ કીધા જ છે મેં, બીજા તો કયા ઉદાહરણ છે? ચાલવાનું થઈ ગયું, દોડવાનું થઈ ગયું, આપણે પાછળ તરફ ધક્કો મારીએ તો ક્યાં જઈએ છે? આગળ. તો યાદ રહી ગયું મિત્રો, ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે? કે એક પદાર્થ જેટલા મૂલ્યનો બીજા પદાર્થ પર બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે અને આ બળો સમાન મૂલ્યના હોય છે. અથવા બીજી ભાષામાં કે ભાઈ, બે પદાર્થોની એટલે આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે? અને આ એક અલગ અલગ સપાટી પર અલગ અલગ વસ્તુ પર કામ કરે છે પદાર્થ પર. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે, નિયમ ઇઝી છે, બહુ સરળ છે. અને તમે મને કોમેન્ટ બોક્સમાં બી જણાવજો તમને કોઈ બી બીજી કોઈ માહિતી જોઈતી હોય કે કોઈ બી વિડીયો વિશે તમારે માહિતી આપવી હોય મને. ઓકે? તો તૈયારી કરો, આગળ વધો. અને હા મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. શુભમ.